નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અક્ષર શૈક્ષણિક સંકુલ ઓનલાઈન એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. ધોરણ 3 વિષય ગણિત જેમાં ચેપ્ટર નંબર 3 આપો અને લો. આપણે લોકો લાસ્ટ લેક્ચરમાં અંક જીતોમાં પેજ નંબર 43 ઉપર ઐચ્છિક સંખ્યાને કેવી રીતે અલગ અલગ રીતે આપણે લખેલી હતી, બરાબર. હવે છે આ બાજુ પેજ નંબર 43 ઉપર નીચે તમે આ કોવડો ઉકેલી શકશો, બરાબર. એમાં આપણે કીધું છે, શું તમે આ કોવડો ઉકેલી શકશો? તો આપણે જોઈએ કેવી રીતે કોવડો ઉકેલાય છે, બરાબર. વર્તુળોમાં 1, 2, 3, 4, 5 અને 6 એવી રીતે લખો કે આકૃતિની દરેક બાજુએ લખેલા અંકોનો સરવાળો 12 થાય, બરાબર. હવે એમ કીધું છે, અહીંયા એક ચોરસ ત્રિકોણ જેવું લખેલું છે, કોયડા આ આમ છે, બરાબર. હવે આપણે આમાં જોઈએ કે કેવી રીતે થાય છે, બરાબર. પહેલું છે 1, 2, 3, 4, 5 અને 6 એવી રીતે લખું કે આકૃતિની દરેક બાજુએ આવેલા અંકોનો સરવાળો 12 થાય. તો સાવ સહેલું છે, આપણે પહેલા 5 અહીંયા લખવાના, 3 અહીંયા, આમ એમાં રીતે ગોતીને લખેલું છે, બરાબર. તમે તમારી રીતે ટ્રાય કરીને લખવાનું છે. હવે તમે ગમે સાઈડમાં સોલ્વ કરશો કેટલું આવશે? 12. 5 ને 3 8, 8 ને 4 12, 4 ને 2 6, 6 ને 6 12, 5 ને 6, 6 ને 6 12, બરાબર. આપણો જવાબ આવી ગયો. હવે પેજ ટર્ન કરો, પેજ નંબર 44 ઉપર આવો. મોહનની બેગ શોધો. અહીંયા બેગ આપેલું છે એક આપણને, અને અમુક કોયડા જેવું આપેલું છે કે જેમાં આપણે બધાના સરવાળા ગોતતા જશું અને આપણે બેગ એની ગોતશું. પેલો સરવાળો જવાબ છે, પેલો છે તો કે 75 વત્તા 20. 5 ને 5 માં 0 નાખી તો 5 ના 5, 7 ને 2, 8 ને 9. તો આપણો પહેલો જવાબ શું છે? 95 છે, આપેલો જ છે. બીજું છે 90 વત્તા 60. 0 વત્તા 0, 0 0, 9 ને 6, 1, 2, 3, 4, 5 ને 6, 9, 10, 11, 12, 13, 14, 15. તો આપણો જવાબ શું આવશે? 150. ત્રીજું છે 25 વત્તા 30 વત્તા 3. 25 વત્તા 30 વત્તા 3. 5 ને 3 8, 2 ને 3 5. આપણો જવાબ શું આવ્યો? 58. પછી ચોથું છે 9 વત્તા 40 વત્તા 31, બરાબર. 9 ને 1, 10 ને 0 વધીએ એવી 1, 4 ને 1, 5, 5 ને 3 8. તો આપણો જવાબ શું આવ્યો? 80. તો પાંચમું છે 500 વત્તા 200. 0 ના 0, 0 ના 0, 5 ને 2, 7. પછી છઠ્ઠું છે 400 વત્તા 350. 0 ના 0, 5 ને 0, 5, 4 ને 3, 7. પછી સાતમું છે 670 વત્તા 120. 0 ના 0, 7 ને 2, 9, 6 ને 7. તો 790 જવાબ આપણે આવ્યો, બરાબર. પછી આઠમો છે આપણે 380 વત્તા 210. 380 વત્તા 210. 0 ના 0, 8 ને 1, 9, 3 ને 2, 5. તો આપણો જવાબ શું? 590. પછી નવમું આપણે પૂછે 205 વત્તા 650. 5 માં 0 નાખો, 5 ના 5, 5 ને 0, 5, 6 ને 2, 8, બરાબર. પછી 10 સરવાળો છે આપણો 128 વત્તા 600. 128 વત્તા 600. 8 ના 8, 2 ના 2, 6 ને 1, 7. તો આપણો જવાબ આવ્યો 728. પછી 12મું છે, સોરી 11મું, 150 વત્તા 69. 9 ને 0, 9, 6 ને 5, 11 નો 1 વધી એવી 1, 1 ને 2. પછી 12મો જવાબ આવશે આપણે 37 વત્તા 46 વત્તા 3. તો 7 ને 6, 7 ને 6, 13, 13 ને 3, 16 વધી એવી 1, 3 ને 4, 4 ને 4, 8. તો આપણો છેલ્લાનો જવાબ આવશે 86. હવે અહીંયા આપણે કોષ્ટક જેવું આપેલું છે, બરાબર. હવે આપણે શું કરશું કે તો 1 થી 12 નો જવાબ અહીંયા હું સાઈડમાં લખી નાખું છું,
પછી આપણે કોષ્ટક બનાવીએ. પહેલાનો જવાબ છે 95, બીજાનો જવાબ છે 105, બરાબર. આવી રીતે બધાના આપણે સરળ કર્યા, બારે બારના આવી રીતે આપણે જવાબ આવેલો છે. હવે આપણે એમ કીધું છે કે નીચે મોહનની બેગ શોધો, તો આપણે જેમ જેમ સરવાળાના જે અંક આપતા હતા એવી રીતે આપણે આગળ વધતું જવાનું છે. પેલું એમાં જો રીતે આપેલું છે, પેલા 95 છે, પછી લોકોએ આ મેરો કર્યો છે કે જેમાં આપણે આપ્યું 150. 150 ની નીચે આપણે જોઈએ તો આપણો 150 પેલા 95 થી 150 આવ્યા આપણે અહીંયા, બરાબર. 150 થી આપણે નીચે જાય તો આપણે આવશે 58. પછીનો જવાબ છે 80, તો આપણે આમ ડાબી બાજુ જશું તો અહીં 80 અહીંયા આવશે. પછી છે ચોથો જવાબ, પાંચમો જવાબ છે આપણો 700. પછી આગળ આગળ જતું જવાનું છે 750. 750 નો પછીનો જવાબ છે 790, કે જે એની બાજુમાં છે. પછી છે 590, તો 590 જશું એટલે અહીં આમ ઉપરની સાઈડ છે, બરાબર. તો આપણે કઈ બાજુ જાણું, ઉપરની બાજુ જાણું જ્યાં 590 છે. 590 પછી જવાબ છે આપણો 855, સોરી, બરાબર. 855 પછી જવાબ છે 728, તો આપણે નીચે સાઈડ જશો એટલે આવશે અહીંયા 728. 728 પછીનો આપણો જવાબ છે 219. 219 પછીનો આપણો છેલ્લો જવાબ છે 86, જ્યાં રોહનનું બેગ આવેલું છે, સોરી મોહનનું બેગ આવેલું છે, બરાબર. તો આપણે મોહનનું બેગ મળી ગયું છે. હવે પછીનું ચેપ્ટર હું તમને નેક્સ્ટ લેક્ચરમાં સમજાવીશ. થેન્ક યુ.